એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ ગુજરાત રાજ્યની 49મી વાર્ષિક સ્ટેટ કોન્ફરન્સના ભાગરૂપે 22 ડિસેમ્બર 2023ના રોજ વડોદરા ખાતે એમએક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે એસએસએસ કાર્યક્રમનું આયોજન એકેડેમી ઓફ વડોદરા બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું. ભારતીય બાળરોગ એકેડેમી આઈએપીને નોંધાયેલા બિનલાભકારી ટ્રસ્ટ અને વિશ્વમાં બાળરોગ ચિકિત્સકોની બીજી સૌથી મોટી વ્યાવસાયિક સંસ્થા છે, જેમાં 43,000થી વધુ સભ્યો અને સમગ્ર ભારતમાં અંદાજે 333 શહેરની શાખાઓ છે. ઘણા દાયકાઓથી આઈએપી માત્ર ખાનગી ક્ષેત્રમાં જ નહીં પણ કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો સાથે પણ ભારતમાં બાળકો અને કિશોરોના સ્વાસ્થ્ય અને સંભાળના તમામ પાસાઓ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. આ પ્રસંગે ગુજરાતભરમાંથી બાળરોગ નિષ્ણાત તબીબો ભારતીય બાળરોગ એકેડેમીની સ્થાપનાના ડાયમંડ જ્યુબલી વર્ષની ઉજવણી અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના મુખ્ય અતિથિ તરીકે આઈએપીના રાષ્ટ્રીય અધ્યક્ષ 2023 ડોક્ટર ઉપેન્દ્ર એસ કિજવાડકર, અમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલના ડાયરેક્ટર ઉત્પલ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ પ્રમુખ કાર્ય યોજના હેઠળ મુખ્ય ટીમના અન્ય સભ્યો ડોક્ટર રેખા હરીશ અને ડોક્ટર દીપક પાંડે સાથે આઈએપીએ સંકલ્પ સંપૂર્ણ સ્વાસ્થ્ય એસએસએસ નામનો એક અનોખો અને સંપૂર્ણપણે લોકકલ્યાણ કેન્દ્રિત કાર્યક્રમ શરૂ કર્યો હતો, જેમાં અમિક્ષ શાળાના વિદ્યાર્થીઓ તથા વાલીઓ સાથે તબીબોએ વાતચીત કરી બાળકોને તેમના આરોગ્ય પ્રત્યે જાગૃત કરી વિવિધ આહારને લગતા નુકસાન, પોલ્યુશન, સ્થૂળતા તેમજ મોબાઈલના વધુ પડતા ઉપયોગથી થતા નુકસાન અંગે માહિતગાર કર્યા હતા. તેમજ શાળાના તમામ બાળકોને તંદુરસ્ત જીવનશૈલીના વિવિધ પાસાઓમાં તાલીમ આપવા માટે શાળાઓની ક્ષમતા વધારવાનું છે, જેનાથી તેમને સ્થૂળતા, ડાયાબિટીસ, ઉચ્ચ બીપી, કેન્સર અને યકૃત, કિડની અને તેની ઉદ્ભવતા કેટલાક રોગોનું જોખમ ઘટાડવામાં મદદ મળે. ખાસ કરીને સંતુલિત આહાર, જ્યુસ, ખોરાક ટાળવા, દૈનિક કસરત, સ્ક્રીન સમય ઘટાડવા, મનોવૈજ્ઞાનિક સુખાકારીને પ્રોત્સાહન આપવા અને ખુશી વધારવા, સ્વસ્થ ઊંઘ, વ્યસનો અટકાવવા અને પ્રદૂષણ ઘટાડવા અંગે જ્ઞાન અને વ્યવહારુ કૌશલ્યોની તાલીમ આપે છે. તમામ શાળાના બાળકો માટે આવી તાલીમ દ્વારા આઈએપી દરેક શાળાને આરોગ્યને પ્રોત્સાહન આપતી શાળામાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિશિયન એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજે એક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનો પ્રોગ્રામ પહેલી વખત વડોદરા જિલ્લામાં રાખવામાં આવ્યો હતો અને એમાં બોમ્બેથી ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટ અને જામનગરથી ચેરમેન બંને ખૂબ સરસ રીતે વિદ્યાર્થીઓને અને શિક્ષકોને માર્ગદર્શન આપ્યું છે. આ પ્રોગ્રામ વડોદરામાં પહેલી વાર થઈ રહ્યો છે અને ઇટ્સ એ કાઇન્ડ ઓફ એ કન્ટિન્યુઅસ પ્રોગ્રામ જે અમે આવનારા વર્ષોમાં પણ કરવાના છીએ અને મેની થેન્ક્સ ટુ ધ એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયન. થેન્ક યુ. આ કાર્યક્રમ કેટલો ઉપયોગી નિવડશે? એવું લાગી રહ્યું છે કે જે રીતે બાળકો અત્યારે મોબાઈલમાં અને બીજી બધી નોન ફિઝિકલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ થઈ રહ્યા છે, આ રીતના પ્રોગ્રામ્સની જરૂરિયાત ખૂબ છે. કારણ કે બાળકો વાલીઓથી તો દૂર જઈ જ રહ્યા છીએ, પણ જ્યાં સુધી આ રીતના કન્સલ્ટન્ટ એમની નજીક જઈને એમને એક્ઝેક્ટલી શું ડિફિકલ્ટીઝ છે અને એનું શું સોલ્યુશન છે એ નહીં કહી શકે તો ભવિષ્ય બહુ ધૂંધળું દેખાઈ રહ્યું છે. મેં ડૉક્ટર ઉપેન્દ્ર કેંજવડેકર, રાષ્ટ્રીય અધ્યક્ષ ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ, આજ યહાં પે ગુજરાત હમારે ગુજરાત રાજ્ય અધિવેશન મેં 49વાં રાજ્ય સ્તરીય અધિવેશન આઈએપી કા હોને જા રહા હૈ આજ કલ ઓર પરસોં વડોદરા મેં ઉસકે લિયે યહાં પે આયા હું ઓર એઝ અ પાર્ટ ઓફ પ્રી કોન્ફરન્સ વર્કશોપ હમને આજ યહાં પે એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલ મેં સંકલ્પ સંપૂર્ણ સ્વાસ્થ્ય હમારે કાર્યક્રમ કા આયોજન કિયા ગયા થા. યહાં પે હમને દો સ્તરો મેં એક જુનિયર ઓર સિનિયર, છોટે બચ્ચો મેં ક્લાસ 4 કે ઓર બડે બચ્ચે ક્લાસ 8 કે યહાં પે થે, ઉસકે સાથ મેં 20 ટીચર્સ ઓર હમારે 30-40 સહયોગી પીડિયાટ્રિશિયન્સ જો પૂરે ગુજરાત રાજ્ય સે આયે હુએ થે, ઉનકે લિયે હમને યે સંકલ્પ સંપૂર્ણ સ્વાસ્થ્ય હૈ બચ્ચો કી સહેત કે લિયે, હમ ઉન પે બચ્ચો કા બેલેન્સ ડાયટ કિસ પ્રકાર સે હોના ચાહિયે, ઉનકો રીડિંગ ધ ફૂડ લેબલ, જંક ફૂડ સે અપને આપકો કૈસે દૂર રખના હૈ, ફિઝિકલ એક્ટિવિટી કિતને માયને રખતી હૈ ઓર ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ ટુ બી પાર્ટ ઓફ દેર ડેલી લાઈફ, ઇસકે બારે મેં બતાતે હૈ. સ્ક્રીન ટાઈમ ટુ ગ્રીન ટાઈમ કિસ પ્રકાર સે કન્વર્ટ કિયા જાતા હૈ ઉસકે બારે મેં ઉનકો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ ટિપ્સ દેતે હૈ. ઉસી સાથ મેં ઉસકે બચ્ચો કી નીંદ હમકો માલૂમ હૈ કે કિતની કમ હો રહી હૈ, બચ્ચે લેટ સોતે લેટ ઉઠતે તો 7-8 ઘંટા સોના કિતના જરૂરી હૈ આપકે લિયે, યે હમ ઉસકે બારે મેં બતાતે હૈ. ઉસકે સાથ હી સાથ અપના માનસિક સ્વાસ્થ્ય કૈસે બનાએ રખના, હમેશા ખુશહાલ કૈસે રહે સકતે, અપને ઇમોશન્સ કો કિસ પ્રકાર સે આઇડેન્ટિફાઈ કરના વો બતાતે હૈ. ઓર ફાઇનલી હમ શરાબ, સ્મોકિંગ ઇન પ્રકાર સે આદતો સો અપને આપકો દૂર કૈસે રખના, નહીં કૈસે બોલના હૈ ઇસકે બારે મેં સિખાતે હૈ. ઓર ફાઇનલી હમ એર પોલ્યુશન કે બારે મેં ભી ચર્ચા કરતે હૈ, જાકે
बच्चे जो आगे जाके जाने वाले हमारे सिटीजन्स होने वाले हैं उनको ये मालूम पड़े कि हमको हमारे एनवायरनमेंट की जिम्मेदारी पे हम पे है। सो इस प्रकार से सभी अंगों से हमने इनको नॉन कम्युनिकेबल डिजीजेस कहा जाता है, जिन प्रकार से जिनसे बच्चा बच सके। आप सब लोग जानते हैं कि बच्चों में मोटापा, बच्चों में टाइप 2 डायबिटीज़, बच्चों में ब्लड प्रेशर, बच्चों में स्क्रीन एडिक्शन बहुत ही बड़ी मात्रा में हो रहा है, स्मोकिंग ड्रिंकिंग ऑल्सो बड़ी मात्रा में हो रहा है। हमको इस पीढ़ी को इससे रोकना है। हर शहर में ये प्रॉब्लम था, हमने 25 राज्यों में इस कार्यक्रम का अभियान शुरुआत की इस साल में 2023 में, और उसी के सिलसिले में वडोदरा में हम लोग ये कार्यक्रम करने यहाँ पर आए थे।